धोरण पांच विषय गणित तेमा चेप्टर बे आकार अने खूणा आगळ जोईए। नीचे आपेला आकारों में खूणा गणो अने तेनी नीचेना बॉक्स में लखो। तो तमने खूणा तो खबर ज छे के खूणा कया छे, एक बे त्रण अने चार, केटला खूणा थया चार। एवी ज रीते त्रिकोण में, त्रिकोण में केटला खूणा था, एक बे त्रण, त्रिकोण में त्रण खूणा। एवी ज रीते एक बे त्रण चार पांच, आ आकृतिना खूणा छे पांच। आगळ एक बे त्रण चार पांच, आ बने आकृति मळती छे। पछी एक बे त्रण चार, आ आकृतिना खूणा छे चार। एक बे त्रण चार पांच छ, केटला खूणा थाय छे छ। एवी रीते अहीं खूणा जोजो, एक खूणो बे त्रण चार पांच, केटला खूणा थया एक बे त्रण चार अने पांच। आगळ जोईए एक पछी आ एक छे बे, आ एक खूणो छे त्रण ने आ एक खूणो छे चार, केटला खूणा थया चार। पछी एक आ एक बे, पछी आ एक त्रण चार पांच अने छ खूणा, केटला खूणा थया छ। एक बे त्रण चार पांच अने छ। आ आपणे खूणा गणी अने केटला खूणा थाय छे તે જોઈએ। હવે આપણે કેટલાક ખૂણાના માપ અને ખૂણાનું નામ કે કયો ખૂણો છે તે જોઈએ। તો અહીં કાટકોણ, કાટકોણ એટલે 90° માપના ખૂણાને કાટકોણ કહે છે। 90° માપના ખૂણાને કાટકોણ કહે છે। કાટકોણનો આકાર એલ જેવો હોય છે। તો આપણે 90° માપના ખૂણો કઈ રીતે બનાવશું? તો આપણે ખૂણો માપકથી જોઈએ કે 90 થી અહીંયા સીધું આપણે બિંદુ કરવાનું અને અહીંયા સીધી લાઇનથી એક બિંદુ કરવાનો, બરાબર? પછી લાઇન જોઈન્ટ કરી દેવાની, શું થયો આ 90°। તમને કીધું ને કાટકોણનો આકાર એલ જેવો હોય છે। આ ખૂણો બતાવી દો, આ કયો ખૂણો થયો? તો કાટકોણ, કયો ખૂણો થયો? કાટકોણ। 90° માપના ખૂણાને કાટકોણ કહે છે। કાટકોણનો આકાર એલ જેવો હોય છે, જે તમને અહીં જોવાય છે। હવે લઘુકોણ, આ ખૂણાના પ્રકાર છે, કાટકોણ પછી લઘુકોણ। લઘુકોણ એટલે કે 90° થી નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે। તો આપણે એક 90° થી નાના માપનો ખૂણો જોઈએ। 90° તો તમને ખબર છે કે એલ જેવો આકાર બને એટલે 90°, અને આપણે નાનો ખૂણો જોઈએ તો આ નીચેની સંખ્યા જોવાની, 80, 70, 60, 50, 40, 30, 20, 10 આ છે ને એ પ્રમાણે। તો આપણે લઈએ 60°નો ખૂણો, તો 60°થી સીધી લાઇનમાં અહીંયા બિંદુ કરો અને પહેલાં નીચેની લાઇન દોરી દો, ત્યાર પછી આને જોઈન્ટ કરી દો। આ 60°નો એટલે કે કાટકોણથી
नानो एटले के 90 अंश थी नानो। आ खूणा ने कयो खूणो कहेवाय? लघु कोण। तमे खूणाना नाम आपी आपो छे, आपी सको छे के खूणो ए बी सी। एवी रीते आपणे आ नाम भी आपी शकीए छे, खूणो पी क्यू आर। हवे आपणे ત્રીજો પ્રકાર જોઈએ ખૂણાનો, ગુરુકોણ। આપણે કાટકોણ જોયો, લઘુકોણ જોયો, હવે ગુરુકોણ। 90 અંશથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહે છે। એક ગુરુકોણ જોઈએ। કેટલું લઈએ આપણે? 130, 110 નેવુંથી વધારે આપણે કોઈ પણ માપ લઈ શકીએ। આપણે 130 લઈએ તો અહીંયાથી સીધી લાઈનમાં બિંદુ કરો અને અહીંયાથી આ સીધી લાઈન જવા દો। હવે આને અહીંયાથી જોઈન્ટ કરો, બરાબર છે? આ ખૂણાને બી તમે માપ આપી શકો છો, ખૂણો બનાવો। આ કયો ખૂણો બન્યો? ગુરુકોણ। આને પણ તમે માપ આપી શકો છો। એટલે કેટલું માપ લીધું તું? 130। અહીંયા કેટલું લીધું તું? 90। એવી રીતે અહીંયા કેટલું લીધું તું? 60। ને આ 130 અને ગુરુકોણ કહે। ટૂંકમાં તમારે એલ જેવો આકાર હોય એટલે કહેવાય કાટકોણ, અને એલ કરતાં નાનો એટલે કે લઘુકોણ, અને આ એલ અને એલ કરતાં ડાબી સાઈડ મોટો હોય એટલે ગુરુકોણ કહેવાય। આ તમારે તમારી નોટમાં ઉતારવાનું છે, અને આ ખૂણા ગણી એ આકૃતિઓ દોરી અને ખૂણા પણ તમારે લખવાના છે।